સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓના એક પછી એક કરતૂતો બહાર આવી રહ્યા છે. તો લંપટાઈ કરતા વિડીયો, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરતા સંતોના વિડીયો સામે આવતા હરિભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને લઈને ભક્તો હવે ધર્મને બચાવવા મેદાને આવ્યા છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિરે મોટી સંખ્યામાં હરિભક્તોએ છાજિયા લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે ટ્રસ્ટીઓને આવેદનપત્ર આપી લંપટ સાધુઓને હટાવવાની પણ માંગ કરી હતી. સાથે 7 દિવસનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં 3 સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો સહિતની બાબતોને લઈને હરિભક્તોમાં સતત વિરોધ વધતો જાય છે. ત્યારે આજરોજ સ્વામી અને લંપટ લીલાને વાયરલ મીડિયાને લઈને મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા મંદિર પર પહોંચ્યા હતા, જ્યાં સ્વામિનારાયણ સિદ્ધાર્થ હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મંદિરમાં લંપટ સંતો સામે બેનરો લગાવી નારાબાજી કરવામાં આવી હતી. તો બેનરોમાં આ પાખંડી સંતોને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. તો ઉલ્લેખનીય છે કે વધુ એક સ્વામીની પાપલીલા સામે આવી હતી, જેમાં રાજકોટ શહેરની એક યુવતી સાથે ખોટા લગ્ન કરી ધર્મ સ્વરૂપ દાસ સ્વામીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, તેમજ હોસ્ટેલ સંચાલકે દવા પીવડાવી ગર્ભપાત કરાવ્યો હતો. તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનો અશ્લીલ વિડીયો વાયરલ થયા છે. તો વડતાલ ગઢડા સહિતના મંદિરના સાધુઓના વિડીયો વાયરલ થયા છે, જેના કારણે સનાતન ધર્મને સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં નારાજગી ફેલાઈ છે, જેથી ઠેર ઠેર હરિભક્તો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગઢડા ગોપીનાથજી મંદિરના સ્વામીનો પણ વિડીયો વાયરલ થયો છે, જેથી સંપ્રદાયને બચાવવા હરિભક્તો મેદાનમાં આવ્યા છે. ત્યારે આજરોજ ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે મોટી સંખ્યામાં હરિભક્તો પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.